જય શ્રી કૃષ્ણ. હાલો તો વાગી ગયા છે 12:30 અને આજ છે ગાય ચોથ. તો ગામમાં નથી ગઈ, એક હે ને બેડ ન્યૂઝ છે એટલે ગામમાં હું નથી ગઈ. ગાય આપણી ગોપી છે ને એને ચાંદલો કરી લીધો. મારા પપ્પાના માસી ઉપ થઈ ગયા ને મારી મમ્મીના ફૂઈ થઈ એટલે હું ગામમાં નથી ગઈ. અને અહીં આપણે ગોપીને ચાંદલો કરી લઈએ. જે ગાય ચોથ છે એટલે રહીશું આજ ગાય ચોથ. અને જે આગણી મારી મમ્મીને અહીંયા ગયા હતા ને આવ્યું થોડુંક એમ ત્યાં છેટું થાય હતી છે. હવે ખાવાનું છે બધાને, જો માખીયું હાવ એવી છે તો એવો આવો તડકો છે ને તો માખીયું નથી જાતે. અને બીજું બધું કામ કરી લીધું, જો પાડેડાએ પાઈ લીધા વાતું કરે. જો મારા પપ્પા ફોન આવ્યો નથી. હાલો તો જો કાલનો વ્લોગ એમને મધુરો રાખી દીધો હતો ને આજથી પાછો આપણે કન્ટિન્યુ કરી, કારણ કે એક જ ક્લિપ લીધી હતી પછી ટાઈમ નહોતો જડ્યો. થોડુંક તાવડિયું ને તૂટી ગયું હતું ને તો હું લેવા વહી હતી ને પાછી મોડી મોડી આવી હતી ને એટલે ટાઈમ ન જ જડ્યો. ઘણું લેવાનું બાકી હતું, થોડું ઘણું જોતું હોય ને ઘરમાં કોઈ હળદરની ચટણી ને બધું તે કાલે લેવા વહી ગયું હતું. અને જો હે ને આજે બનાવ્યું છે કારેલાનું શાક. જો આજ બપોરમાં બનાવ્યું છે કારેલાનું શાક ને રોટલા. હજી ગરમ ગરમ છે ને તો જરાક વાજારવી. લોટને ખાંડ નાખીને કરીને તો ખાઈ ને કે ના ખાઈએ કંઈ તો એ જસ્મીનને જે દીપતા ના ખાય. મારા પપ્પાને અને મારા મમ્મીને મને બહુ ભાવે. જે કઠરવા દઈ અને લાઈટ આજ બહુ ધાંધિયા કરે છે. જયદીપ ગયો પાણી વાળવા તો એને કેવું જો હે કે જોજે અહીંયા જે એમ થાય છે કે અહીંયા થાય એવું આવી જાવ થાય છે. સરખી રહેતી નથી અને પવન નથી ને કરવાની એમ થાય કે ને. જો આ મારી મમ્મી છે ને ડુંગળી મોરે પછી બપોરા કર લઈ અને ધૂમ તડકો હે. વરસાદ આવે એવું કંઈ લાગતું નથી. આગાહી કે પણ ક્યાં વર હે કંઈ નક્કી ના કહેવાય. આપણે જ ના આવ્યો હમણાં થોડાક દી પહેલાં આગાહી હતી ત્યાં. હાલો તો વાગી ગયા છે 5:30 અને જો અમારે જવું વાળીએ. થોડુંક મોડું થઈ ગયું. અહીંયા આગળ હતી તારે થોડીક કોયર વાઢવાની છે ને અહીંયા પછી ધોરીઓ થાય તો જાય. આજે હમણાં વેત જ ના હતા, ડૂસો ભર્યો ને એમાં એ વાડીને હેઠા વાઢવાના રહી ગયા હતા. તો જો હું ને મારી મમ્મી બે જઈ હે એ અમૂલી સાઈડથી આવે. જો અમારો બે ખાડા રહ્યા રોગા, બાકી બધું પાણી સુકાઈ ગયું. પણ હા છીસરું હોય ને એટલે સુકાઈ જાય. ઊંડું હોય ને તો થોડાક દી ટકે વળી. અને હવે બર્તનને અસલ સુકાઈ ગયા. નકર તો ઘરવાળા હતા ને તે તાપ જ ના થતો ઘડીકમાં. જો આવે આમથી મારી મમ્મી કપાસ જોવા કેદું ને ગયું નથી. એ તો આગળની એક ચક્કર મારી આવી પાછી ખાણના તગારાને ભરવા આવી હતી અને ભે હું હજી મોડી દો. જો બસ આવી ગઈ 5:30ની. 5:30નો કાયમ ટાઈમ છે. 5:30 હમણાં 10 મિનિટ મોડું થઈ જાય એના કરતાં 5:30 રાઈટ આવી જ જતી. હા જરીક વાર જઈ અને જો હવે ખડે સુકાવા મળશે કા. ખડે હવે સુકાવા મળશે. વરસાદની જરૂર છે ને પાણી ચાલુ કર્યું કેદુનું માંડવીમાં. એમને રેડ પાય જીમણું જાય એમણે પાણી પાવ તો પાછા ઉઠી જાય. હા એ તો આપણે અહીંયા કેદું ના આવ્યા નથી. હવે તો કટોલા ઉવરવા આવ્યા છે ને. કટોલા પાકી પાકી અને ફરી ગયા. હવે ખિસકોલી ધોઈડી જાય. જો જલે જલે ઈ જાય ખિસકોલી. તું આડી આવી ગઈ મોર મોર ધોઈડી જાય. અને આજ છે નાક પાછો. પણ આપણે કંઈ રાંધવાનું તો છે નહીં હાથમ આઠમનું એટલે ફ્રી હોય. ન કરતા આજ રાંધવાનું ચાલુ થઈ જાય પાછમ ને દી. ઘણી બાઈ ગાય ચોથ ને દી જ રાંધવા માંડે કા. જો કપાસ કેવા અસલ થઈ ગયા. હવે આ અમારો નથી ફૂલ ઉઘડા કા કપાસમાં. જોયું હા આપણામાં જ કહું. જોયું તમે આપણે છે ને ધોરીઓ કરવાની બાકી ને જા કોયર માં મમ્મી વાટે. ઓ આ છોટું અવળું બધું થઈ ગયું. મારી મમ્મી થી જરાક જીનકું હે. જો હા બાકી કઈ કઈ હામો હે એક જ છોટું એવડું બધું ખંભે પી ગયો. કપા હવે નામી થઈ ગયો. જો એટલા ઉકળડાય થી એટલું વાગ્યું ને આ રસ્તો હું કો વાસ રાખો ને આમ લઈ લો. તે દાતણ બહુ દમ નતો તો બીજું લઈ લેવા આવી છે. થોડુંક એની જો વાઢ્યું અને આમાં આવ્યા ને નેદવાન જાતી ને ત્યાં તો કઈ ખબર નથી કે આવો ફાલ લાગ્યો. જો ફૂલ ઉઘડ્યા અને આ તો ફૂલ ઉઘડી ને ઓલા થઈ ગયા કા. હમણાં આવ્યા નથી ને કીધું ના કોઈ હમો નહીં પછી ને વધારે મોટો થઈ ગયો. જો એવડો એવડો કપાસ થઈ ગયો પણ આમ ક્યાંક ક્યાંક રાવે રાવે ચીનકો હે. એક
ભગવાન કે હવે કેરી બંધાવવા માંડી જારી છે. ઓય હા, એમ તો બધાય સાપ માં બોય, એમ પર બારી ના હોય ફૂલું ખરે તે કેરી બંધે. હા ઠીક, હા તૈયારી જો અહીંયા ફૂલડું ખરેલ પડ્યું. હા હવે બંધાશે ને, પાણી જડીએ એટલે ઝડપથી બંધાશે. હા લઈ લ્યો ને. આમાં શું વાર લાગે કોયર વાઢવામાં? બસ જા ઝાડવા, બધા ઉપાડવા, કડવા ઝાડવાની, બધું પાકી ગયા. જતા હવે પાકી પડ્યા તો કંઈક આવો છે આપણો કપાસ. કીધું ને હમણાં આવ્યા નથી, બ્લોગે નથી ઉતાર્યો. કોક કોક મોટો મોટો ખડ દેખાય, એમાં કોકોક છે બહુ નથી. અને જો અમારી જમીન છે ને તરત તણકાઈ જાય, તળિયા પડી જાય જો તરત આવે, એટલે પાણી તો ખાસ જરૂરી. અને પાછા વરસાદ ઓછા છે, કાં આપણે હેતા ખરા પણ આટલા બધા નથી, ઓછા છે. નકર ઘણી જગ્યાએ વધારે વરસાદ પડ્યા ને હાઈતમ પછી પાણી ચાલુ થાય ને, આપણે અટાણથી કીધું ને ચાલુ કરી દીધા. અઠવાડિયું થઈ જ ગયું હશે, કાં અઠવાડિયું થયા બધા પાણી પાય ને જ્યાં ફુવારા હાલે. ફુવારા જોવાની એક અલગ જ મજા આવે, આવું તમારા રિવર ફ્રન્ટ હોય ને મજા ના આવે. કાં જો અહીંયા ફુવારા હાલે છે, અમારે નથી નકર અમે ફુવારા મુકત. નેક્સ્ટ ટાઈમ કોકના લઈ આવીશું કામ, જે એટલું અમને આમનું કોયર વાઢવાની છે. મારો જો જયદીપભાઈ છે ને માંડવી પાણી વારે છે, જે ટોળા મોટા તલમાં ત્યાં આપણે જાઉં તો જો હું કેટલું પીધું હોય, એટલે આમ રેડ પાય ને એટલે બહુ વાર લાગે. અને પાછું તો જ આવા તળિયા પડી ગયા હોય ને એટલે વધારે પાણી ઉપાડે, સુકાઈ ગઈ જમીન હાવ. અને હજુ ઝીંકા ઝીંકા પાથરા થાય, એટકી બહુ આવે હમણાં. ઝીંકા ઝીંકા પાથરા થાય અને જાય અહીંયા ઝીપટો થયો. બાઠી ગયા માલ ન કરે છે ને જીપટા ને હાવેણ આસલ થાય, કા અહીંયા હાર્યો. પણ એ ઓલા કાંટા બહુ, એના ઓલા જીપટા ના શું કહેવાય, બહુ છોટે કા કપડામાં. જયદીપ ક્યાં ઉપલે હેડે હે કે? ઓલે હેડે હે જો થાંભલો છે ને એની કરે. હવે જો આમ થોડી થોડી કોયર વાઢે ના આવે તો વહી જાય ને, આજ તો ઘણી વાર કપાણી થઈ ને થોડીક ચોખા કરવાનું છે પણ ડૂસો ભર્યો ને ટાઈમ ના જડ્યો. હા જો મોહ કાંહે નેદવા જો હે એમાં થઈ ગયું થોડું થોડું, બાકી પારા સડી ગયા ને એના સડાવે ને પારા. અને પારી હજી આપણે કરી નહોતી. હા લઈ લ્યો, હવે જો આવી ગયો કપા આવો ને જેમ એમાં અંદર. હાલો તો આ સાથે આપણે આ વ્લોગના એન્ડ કરી, મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.